તીડ આ નામ પડે અને ખેડૂતોને પેટમાં ફાળ પડતી હોય છે। ખેડૂતોને શું કરવું શું નહીં એ સમજાતું નથી હોતું અને ભવિષ્ય અંધકારમાં ગર્ત થતું દેખાય છે। એનું કારણ એ છે કે તીડના ટોળા જ્યાં પણ ઉતરે ત્યાં પાકનો સોથ વાળી ખેડૂતને બરબાદ કરીને જતા રહે છે। અને બનાસકાંઠાનો ખેડૂત અત્યારે એ જ ભય નીચે જીવી રહ્યો છે કે રાજસ્થાનથી તીડ આવી રહ્યા છે અને એમને બરબાદ કરીને જતા રહેશે। પણ બીજી બાજુ તીડ નિયંત્રણ અધિકારી કહી રહ્યા છે કે તીડ આવવાની વાત અફવા છે અને આ બધા વચ્ચે ખેડૂતોએ દાવો કર્યો કે બનાસકાંઠામાં તીડ આવી પહોંચ્યા છે। સરહદ પારના દુશ્મનોનો ખતરો, ખેતીને સફાચટ કરતા તીડ દેખાયા, ખેડૂતોનો દાવો, અધિકારીઓનો ઇનકાર। ત્રણ વર્ષ જૂનો આ વિડીયો હજી લોકોને યાદ છે કે જ્યાં ભાજપના તત્કાલીન પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી તીડ ભગાડવા બનાસકાંઠાના ખેતરોમાં થાળી વગાડતા નજરે પડ્યા હતા। પરંતુ હવે આવા દિવસો પાછા આવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। ફરી એકવાર તીડના અતિક્રમણ સામે ખેડૂતોએ થાળીનું શસ્ત્ર ઉગામવું પડશે, કારણ કે બનાસકાંઠાના સરહદી ગામડાઓમાં ફરી એકવાર તીડે દેખા દીધી છે। વાવના મીઠી ચારણ ગામના ખેડૂતોનો દાવો છે કે ખેતીને સફાચટ કરતા તીડના ઝુંડ રાત્રિના સમયે ખેતરોમાં ફરી વળે છે। વિસ્તારના એરંડા પાકના પત્તા પણ તીડ ખાતા હોવાનો ખેડૂતોએ દાવો કર્યો છે। તીડ આવ્યા છે, બહુ જ તીડ છે। પહેલા જે 2019 માં હતા એથી થોડો અલગ કલર છે, પણ તીડ છે। નુકસાન કર્યું તમારા પાક? નુકસાન તો સર આવ્યા છે, તો બે ઉજાગર નથી નુકસાન કરે। કેટલા દિવસથી આવી રહ્યા છે? આ સાથે માહિતી મળી છે કે રાજસ્થાન જેસલમેરના મોહનગઢમાં 150 હેક્ટરમાં તીડના ઈંડામાંથી બચ્ચા નીકળી રહ્યા છે। તીડના બચ્ચા નીકળતા હોવાના 154 થી વધુ સ્પોટમાં હોવાની માહિતી સામે આવી છે, જેને લઈને ખેડૂતોની માંગ છે કે રાજસ્થાનના રણમાં જ તીડનો સફાયો કરવામાં આવે। બીજી બાજુ તીડ નિયંત્રણ અધિકારીનું કહેવું છે કે આ તીડ નથી, ગ્રાસ હોપર છે। પરંતુ હાલ તો ખેડૂતોમાં તેની દહેશત જોવા મળી રહી છે। અને જેસલમેરથી જો તીડ ગુજરાત તરફ આવશે અને ગુજરાતના ખેડૂતોને બનાસકોટાનો આપણો બોર્ડર વિસ્તાર છે, તો તીડનો જો ભયંકર આવું ત્રાંડળ થશે તો ખેડૂતો બરબાદ થઈ જશે અને સરકારને એનો નિકાલ કરી અને રાજસ્થાન સરકાર અને ગુજરાત સરકારને આપણે રોકી અને એનો નિકાલ કરવો જોઈએ અને ઝડપીથી ઝડપી નિકાલ થશે તો ખેડૂતો બચશે, નકર ખેડૂતો બરબાદ થઈ જશે। બનાસકાંઠામાં ઐસી કોઈ પ્રોબ્લમ હૈ નહીં। અબ જેસલમેર કે એરિયામાં જો મોહનગઢ કા નહેરી એરિયા હૈ વહાં પે ટિડ્ડી મિલી હૈ, ટિડ્ડી નહીં મિલી એક્ચુઅલી વહાં પે હોપર્સ મિલે હૈ, તો હોપર કે કંટ્રોલ કર લિયા ગયા, ઐસી કોઈ પ્રોબ્લમ નહીં હૈ। અભી વહાં સિટી મેં રવાના કર દી ગઈ ઉનકી સ્ટેશન પે, ઓર સર્વે અભી જારી હૈ હમારા, અભી યે સર્વે હુઆ હૈ, આજ હમ કરકે આયે, હો સકતા હૈ અગલે 2-3 દિન કે બાદ ફિર હમ સર્વે કરેંગે, ઉસકે બાદ 5-6 દિન બાદ ફિર સર્વે કરેંગે, ઓર ઇસી તરહ સે સ્પેશિયલ સર્વે ભી હમ ડિમાન્ડ કરેંગે સરકાર સે, ગવર્નમેન્ટ સે, પોલીસ સે, ડિપાર્ટમેન્ટ સે। આ પહેલા તીડનો આતંક વર્ષ 2019માં દેખાયો હતો। 17 દિવસમાં તીડોએ આતંક મચાવી 13 તાલુકામાં 114 જેટલા ગામડાઓના ખેતરોમાં ઉભેલા એરંડા, દાડમ, જીરું, રાયડો તેમજ અન્ય મહામૂલા પાકનો સફાયો કર્યો હતો અને તીડોના ઝુંડ છેક અમદાવાદ અને ગાંધીનગર સુધી પહોંચી ગયા હતા। પરંતુ હાલ તીડ નિયંત્રણ અધિકારીનું કહેવું છે કે ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી। તીડ નિયંત્રણ અધિકારી પણ સર્વેની વાત કરી રહ્યા છે કે ખેડૂતોની ફરિયાદને લઈને વિસ્તારમાં ફરી સર્વે કરીશું, ત્યારબાદ જ તેની હકીકત સામે આવશે। પરંતુ આ આફતનો ભોગ બનેલા ખેડૂતોમાંથી તેનો ડર જાય તેમ નથી। ખેડૂતોએ 4-5 જેટલા તીડના સેમ્પલ પણ તપાસર્થે મોકલી આપ્યા છે। ખેડૂતોની માંગ છે કે તંત્ર દ્વારા સ્થળ પર પહોંચીને તપાસ કરવામાં આવે, ત્યારે આ તીડ છે કે ગ્રાસ હોપર તે તો આગામી સર્વે બાદ જ માલુમ પડશે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।